અંજારમાં ગરીબોના ઝૂંપડા સળગાવનારા શખ્સને કડક સજાની માંગ કરતા હિન્દુ યુવા સંગઠન ભારતના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા. જે રીતે અંજારમાં આપણે બધાએ જોયું કે મોહમ્મદ રફીક નામના એક વ્યક્તિ દ્વારા ઘણા સમયથી મજૂરોનું શોષણ થતું હતું, મજૂરોને મજૂરી કરવા માટે આ વ્યક્તિ ધાક ધમકી આપીને લઈ જતો, પણ મજૂરોને મજૂરી નહીં આપતો, મફતમાં કામ કરાવતો. મજૂરોએ જ્યારે, અંજારના મજૂરોએ જ્યારે ના પાડી કે અમે તારી સાથે કામે નહીં આવીએ કારણ કે તું અમને મજૂરી નથી આપતો, આ સંદર્ભે આ વ્યક્તિએ ગુસ્સે થઈ અને ગરીબ માણસોના ઝૂંપડા જલાવ્યા, 8 જેટલા ઝૂંપડાઓમાં આગ લાગી. અને જ્યારે આ વ્યક્તિ દ્વારા ઝૂંપડાઓમાં આગ લગાડવામાં આવી ત્યારે ઝૂંપડાઓમાં એ જે મજૂર પરિવારો છે, જે ગરીબ લોકો છે, એ અંદર સૂતા હતા, એમના નાના નાના બચ્ચા સૂતા હતા. જેમ તેમ કરી અને આ બચ્ચાઓ, એના બીજા પરિવારજનો ઝૂંપડાઓમાંથી બહાર નીકળી ગયા અને એમનું જીવન બચી ગયું. નકર આ જાનહાનીમાં ઘણા બધા માનવ જીવતા પૂંજાઈ જાત. માનવ તો નીકળી ગયા, પણ તમે જોયું એ રીતે કે બિલાડીના બચ્ચાઓ અંદર આગમાં ભૂંજાઈ અને મૃત્યુ પામ્યા. ત્યારે આ મોહમ્મદ રફીક જેવા જે વ્યક્તિઓ છે, તમે જુઓ કે આતંકવાદનો અર્થ શું છે. શું આતંકવાદ એટલે AK-47 થી જે હુમલા કરે છે એ જ આતંકવાદી છે? શું પાકિસ્તાન બહારથી આવી અને ભારતમાં બોમ્બ બ્લાસ્ટ કરે છે એ જ આતંકવાદી છે? આપના માધ્યમથી કહીશ કે આ પણ એક જાતનો આતંકવાદ છે. માનવ સમાજ પ્રત્યે જે મોહમ્મદ રફીકની ઘૃણા છે, આ એક આતંકવાદી કૃત્ય છે. હું આપના માધ્યમથી અંજાર પૂર્વ કચ્છ પોલીસ સ્ટાફને કહેવા માંગીશ, SP સાહેબને કહેવા માંગીશ કે આ કૃત્યને આતંકવાદી કૃત્ય તરીકે ગણવું, આ કૃત્યને દેશદ્રોહના કૃત્ય તરીકે ગણવું, કારણ કે સૂતેલા લોકોને, ગરીબ લોકોને આ રીતે રંજાડવા, આ રીતે સતાવવા, અને જ્યારે આ મોહમ્મદ રફીકના તાબે આ મજૂરો નથી થતા ત્યારે ગરીબ મજૂરોના ઝૂંપડાઓ સળગાવી નાખવા. આ ગરીબ મજૂરો પાસે વર્તમાન સમયમાં આ કાળઝાળ ગરમીમાં એમને છાંયો આપી એમના ખાલી ઝૂંપડાઓ જ હતા, અને એ ઝૂંપડાઓ પર આ મોહમ્મદ રફીક જેવા લોકો જ્યારે સળગાવી નાખતા હોય ત્યારે પ્રશાસન આના ઉપર એવું એક્શન લે કે બીજી વખત કોઈ પણ વ્યક્તિ આવા કૃત્ય કરતા બીવે. માત્ર 307ની કલમ લગાવી અને એના જેલને હવાલે એને કરવો એ પૂરતું નથી. આમાં 302ની જે કલમ છે એ દાખલ થવી જોઈએ. પ્રાણી હિંસાની, પ્રાણીઓ સામે જે ક્રૂરતાની જે એક્ટ છે, સંવિધાનિક એક્ટ, એ પણ આ મોહમ્મદ રફીક વિરુદ્ધ દાખલ થવી જોઈએ, કારણ કે એમાં 6 થી 7 બિલાડીના બચ્ચાઓ પણ જીવતા ભૂંજાઈ ગયા છે. તો જે પ્રાણી એક્ટની જે કલમ છે એ પણ લાગવી જોઈએ. અને મોહમ્મદ રફીકનો ઇતિહાસ ફરીથી પોલીસ ફંફાશે, કારણ કે આ મોહમ્મદ રફીકે આજથી કેટલાક વર્ષો પૂર્વે હનુમાનજીની મૂર્તિને આ વ્યક્તિ દ્વારા જોડા પહેરાવવામાં આવ્યા હતા, મૂર્તિ સાથે ખરાબ કૃત્ય કરવામાં આવ્યું હતું. ત્યારે પણ અંજારમાં જે સામાહિક સૌહાર્દ છે એ બગડ્યો હતો, કોમ્યુનલ જે વાતાવરણ છે એ પણ ત્યારે સર્જાણું હતું. એટલે આ વ્યક્તિ માત્ર જે ગરીબોના ઝૂંપડાઓ છે સળગાવ્યા છે એના પૂરતું સીમિત નથી. આ વ્યક્તિની માનસિકતા ખરેખર શું છે, ખરેખર આ વ્યક્તિના મગજમાં ચાલે શું છે કે થોડા વર્ષો પહેલાં હનુમાનજીની મૂર્તિ સાથે ઝંડા કરે છે અને એના પછી હિન્દુ પરિવારોના જ ઝૂંપડાઓ સળગાવે છે? પહેલાં તો હિન્દુ પરિવારો પાસે મફતમાં મજૂરી કરાવે છે, મજૂરી માટે જો આ પરપ્રાંતીય પરિવારો રાજી નથી થતા ત્યારે એના ઝૂંપડાઓ સળગાવે છે. એટલે આ મોહમ્મદ રફીકની જો ઊંડી તપાસ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ વ્યક્તિ શંકાસ્પદ છે, આ વ્યક્તિના કૃત્ય શંકાસ્પદ છે, અને અવારનવાર આ વ્યક્તિ દ્વારા અંજારના લોકોને ત્રાસ પણ આપવામાં આવ્યો છે. છતાંય પ્રશાસનની ઢીલી નીતિના કારણે જ આ વ્યક્તિમાં આવડી હિંમત આવી હશે, નકર કોઈના ઘર સળગાવવાની હિંમત આવી સામાન્ય બાબતે
કે મજૂરી કરવા માટે નથી આવતા અને તમે કોકનું ઘર સળગાવો તો એ કોઈ સામાન્ય વ્યક્તિ ન કરી શકે. એટલે આના ઉપર ફરી એક વખત વિચારવાની જરૂર છે. 307 ઉપર પણ જે કાર્યવાહી થતી હોય એ મોહમ્મદ રફીક ઉપર કરવામાં આવે અને આ કૃત્યને આતંકવાદી કૃત્ય તરીકે લેવામાં આવે, આ કૃત્યને દેશદ્રોહના કૃત્ય તરીકે લેવામાં આવે. કારણ કે દેશની પ્રજાને રંજાડતું આ કૃત્ય છે. જો પ્રશાસન ગરીબ માણસોની સુરક્ષા ન કરી શકતું હોય તો પછી ગરીબ માણસો જશે ક્યાં? અને હિન્દુ યુવા સંગઠન આ ગરીબ પરિવારોને મદદ કરવા માટે અમે તત્પર છીએ. અમારા ત્યાંના સ્થાનિક જે લીડર છે રાણાભાઈ દ્વારા અને હિન્દુ યુવા સંગઠનની ટીમ દ્વારા આ ગરીબ પરિવારોને ફરીથી એમનું ઘર ઊભું થાય, તાત્કાલિક જે એમને ઘરવખરીની આવશ્યકતા હતી, રાશનની આવશ્યકતા હતી, બીજી સંસ્થાઓ સાથે મળી અને અમે પૂરી કરવાનો પ્રયાસ કર્યો છે. પણ પ્રશાસન આનાથી સબક લે અને રફીક જેવા લોકોનું ઇતિહાસ ફંફાશે અને જેટલી કઠોર બને સજા એટલી કઠોર સજા એના ઉપર કરાવવામાં આવે, કોર્ટ દ્વારા એને એ સજા કરવામાં આવે, જેથી આવા કૃત્ય કરનારા ફરીવાર વિચારે, આવા આતંકી કૃત્ય કરનારાઓના મનમાં ડર બેસે. નકર આ ડર જો ખતમ થઈ જશે તો જે આ આગ છે એ ગરીબોના ઝૂંપડા સુધી નથી મહારાજ, આ આગ દરેકે દરેક સામાન્ય માણસના ઘર સુધી પહોંચશે. જો પ્રશાસન હજી પણ વહાલા દોલાની નીતિ, બેલેન્સની નીતિ, વોટની નીતિ ઉપર કામ કરશે કે કોઈકને માથું લાગી જશે કે કોઈક રાજી નહીં રહે કે કોઈક અમારાથી નારાજ થઈ જશે, જો આ નીતિ શાસન અને પ્રશાસન ચાલુ રાખશે તો ભવિષ્યમાં માનવ સમાજ માટે, ભારત અને કચ્છમાં વસતા લોકો માટે આવા તત્વો એક દિવસ ભયંકર સ્વરૂપ લેશે અને ત્યારે આપણી પાસે પસ્તાવા સિવાય કોઈ પણ બીજો વિચાર નહીં હોય, બીજી આપણી પાસે કોઈ વિકલ્પ નહીં હોય. અને વધુમાં કે જે રીતે આપણે જોયું કે યુપી ઉત્તરાખંડમાં જે આવા આતતાઈઓ છે, જે આવા આતંકવાદી કૃત્યો કરે છે, જે જનતાની સંપત્તિને નુકસાન કરે છે, જે સરકારની સંપત્તિને નુકસાન કરે છે, એમની પાસેથી, ગુનેગારો પાસેથી જ આ સરકારો દ્વારા રિકવરી કરવામાં આવે છે, તો હું ગુજરાત સરકારને પણ વિનંતી કરીશ કે જેટલી પણ નુકસાન આ ગરીબોની થઈ છે આ નુકસાન મોહમ્મદ રફીક પાસેથી વસૂલવામાં આવે. માત્ર કાનૂની રાય નહીં, કાલે મોહમ્મદ રફીક કોઈ બીજા બાના તળે કોર્ટમાંથી છૂટી જશે. પરંતુ જો સરકાર આમાં યોગ્ય કાર્યવાહી નહીં કરે તો મોહમ્મદ રફીક જેવા અન્ય લોકોના ઈરાદાઓ મજબૂત થશે. તો અમે એવું ઈચ્છીએ છીએ કે મુખ્યમંત્રી ગુજરાતનું જે બુલડોઝર છે એ ક્યારેક ક્યારેક દ્વારકામાં દેખાય છે, ક્યારેક ક્યારેક સૌરાષ્ટ્રના બીજા ભાગોમાં પણ દેખાય છે, તો હવે અતિક્રમણવાળા ઉપર જેમ બુલડોઝર ચાલે છે એમ આવા આતતાઈ આતંકી કૃત્યો કરનારાઓ ઉપર પણ બુલડોઝર ચાલે અને મોહમ્મદ રફીકની જે સંપત્તિ છે એને ટાંચમાં લઈ અને એની યોગ્ય તપાસ કરવામાં આવે, જેથી આવું કૃત્ય કરનારા લોકો ચેતે અને એનામાં પ્રશાસન, શાસન અને કાનૂનનો ભય ઊભો થાય. માં આશાપુરા ન્યૂઝે 17 વર્ષ પૂર્ણ કરી, 18મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે તે બદલ ખૂબ ખૂબ શુભેચ્છા. શુભેચ્છક અનુપમ એગ્રો એજન્સી, હિતેશ પટેલ 9879150705, અનિલ નંદા 9825392370, 1 એસ્કોન કોમ્પ્લેક્સ સ્ટેશન રોડ ભુજ કચ્છ.